પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું જલેબી. જલેબી કેવી રીતે બનાવવાની તે હું તમને બતાવીશ. તેના માટે આપણે એક બાઉલ મેંદો લેશું, અડધો બાઉલ આપણે ખાંડ લેશું, અડધો બાઉલ આપણે ઘી લેશું. આપણે ઘીમાં તરવાના છીએ તે અડધો બાઉલ આપણે ઘી લેશું. 2 ચમચી આપણે દહીં લેશું. 1/2 ચમચી આપણે કલર લેશું, કેસરી કલરનો કલર આવે ને ફૂડ કલર એ લેશું. ને 1/2 ચમચી એમાં આપણે બેસન નાખશું ને 2-3 નંગ એલચી લેશું. તો હવે આપણે જોઈ લેશું કે જલેબી કેવી રીતે બનાવવાની. તો પહેલાં આપણે જલેબીનું ખીરું બનાવી લઈએ. એના માટે આપણે 1 બાઉલ આ મેંદો લીધેલો છે, એમાં 2-3 ચમચી આપણે દહીં નાખશું. દહીંથી બાંધવાનો આ 2 ચમચી આપણે દહીં લીધેલું છે. હવે એને મિક્સ કરી લેશું. બે ચમચી આપણે દહીં લીધેલું છે ને થોડુંક આપણે પાણી નાખશું. આને હાવ ઢીલું નથી કરવાનું, આપણે થોડું ઠીક રાખવાનું છે. આવું કરીને આપણે એને આથો આવવા માટે 1-1.5 કલાક રહેવા દેશું. આવી રીતના કરીને મૂકી દેવાનું, એને ઢાંકણ ઢાંકીને રહેવા દેશું આપણે. આપણે બોરીને રાખેલું હતું એનો આથો આવી ગયો છે. આવી રીતના આથો આવી જવો જોઈએ, જે આમ જારી જારી પડી જવું જોઈએ. તો આપણી જલેબી મસ્ત બનશે. ને આવું ખીરું અત્યારે રાખ્યું છે. તો હવે આપણે એને થોડું મિક્સ કરી લઈશું. સોફ મસ્ત તૈયાર થઈ ગયેલું છે આપણે જેવું જોઈએ એવું બેટર. હવે એમાં 1/2 ચમચી આપણે બેસન નાખશું અને ફૂડ કલર નાખી દઈશું. આમાં આપણે આ આથો આવેલો છે ને એમાં આપણે એટલી જ એટલો કલર નાખશું. ફૂડ કલર આવે ને એ નાખી દેવાનો એટલો, એથી એનાથી કલર સરસ આવશે જલેબીનો. આપણો આથો મસ્ત આવી ગયો છે. 1 ચમચી આપણે હવે ચણાનો લોટ નાખશું. થોડુંક પાણી નાખીને આપણે પાછું ખીરા જેવું બનાવી લઈશું. ચણાનો લોટથી સરસ બને છે એટલે થોડોક 1 ચમચી જ નાખવાનો. 1 બાઉલ આપણો મેંદો હોય ને તમારે 1 જ ચમચી નાખવાનો. 2 બાઉલ હોય તો એમાં 2 ચમચી નાખવાનું. એવી રીતના માપ રાખવાનું ને એટલું પતલું ખીરું રાખવાનું, બહુ જાડુંય નહીં ને બહુ પતલુંય નહીં. તો આપણું ખીરું તૈયાર છે. હવે આપણે જલેબી બનાવતા પહેલાં આપણે પહેલી બાજુ ચાસણી મૂકી દઈએ. પહેલાં ચાસણી બનાવી લઈએ ને આપણે, પછી જલેબી બનાવી. આપણે 1/2 બાઉલ ખાંડ લેશું. જેટલી તમારી જલેબી હોય એ પ્રમાણે ખાંડ લેવાની. એમાં આપણે પાણી નાખી દઈશું ને ચાસણી છે ને થોડી જાડી જ બનાવવાની. ખાંડ આપણી પીગળી જાય ત્યાં સુધી આપણે હલાવશું. પછી એની જાતે જાતે એ ખ્યાલ રાખે, પછી આપણે એને કોઈ હલાવવાની જરૂર નહીં પડે. પણ આ ખાંડ ચોંટે નહીં ને ત્યાં સુધી આપણે બધા આમ હલાવતું રહેવાનું સતત. આ ખાંડ આપણી પીગળી ગઈ છે, હવે એમાં આપણે કલર નાખી દઈશું. 1 પિંચ જેટલો જ નાખવાનો, વધારે નહીં નાખવાનો. 1 પિંચ એટલે 1 ચપટી કલર નાખશું એમાં. હવે આને આપણે ધીમે ધીમે થવા દઈશું. ઘટ કરવાની છે એટલે 5-1 મિનિટ લાગશે આપણે બનતા એને. આ આપણે ચાસણી બને છે ને એમાં જ 4-5 એલચીના દાણા નાખી દેવાના. એલચી નાખી દેવાની, 4-5 મેં કરેલી છે તો એ નાખી દઈશું આપણે. આમાં ઉકળી જાય સરસ. આપણે
આપણે જલેબી તરવા માટે ઘી લીધેલું છે। ઘીમાં બહુ સરસ લાગે છે જલેબી। જલેબી બનાવવા માટે આપણે આવી પ્લાસ્ટિકની બેગ લીધેલી છે। તમે બોટલમાં ભરીને કરી શકો, ઓલો કેચપની બોટલ આવે ને એમાં પણ થઈ શકે, પણ આમાં મસ્ત થશે એટલે મેં આ બેગ લીધેલી છે। એ બેગમાં આપણે ભરી લેશું ને પછી નીચેથી કાણું કરી લેવાનું। તો હવે હું તમને બતાવું કે બેગમાં કેવી રીતે બનાવવાની। આવી રીતે એક ગ્લાસ લેવાનો, એમાં બે ગ્રામ મૂકી દેવાની, ખૂણાનો ભાગ હોય ને એ જ લેવાનો। ને હવે એમાં આપણે આ જલેબીનું ખીરું છે ને આપણું, એ એમાં ભરી દેશું ને એટલું જાડું રાખવાનું, બહુ પતલું નહીં બહુ જાડું નહીં। તો હવે આપણે એને બેગમાં ભરી લઈશું। આપણે એકવાર ચાસણી પણ ચેક કરી લેશું, હજી આપણે ચાસણીને થવા દેવી પડશે। આ ખીરું આપણે આમાં ભરી લીધું છે, આ અત્યારે પેક જ છે। હવે આપણે એને નાનું એવું કાણું પાડી લેશું, જેવી તમારે પટલી બનાવી પટલી, જાડી બનાવવી હોય તો જાડી, એટલું કટ કરી દેવાનું। ચાસણી આપણી બની જાય ને એમાં આપણે અડધી ચમચી લીંબુ નાખવાનું, એટલે તમારી ચાસણી છે ને એકદમ જામે નહીં ક્યારેય, ને ઓલો ખાટો મીઠો જલેબીનો ટેસ્ટ આવતો હોય ને એ આવશે આનાથી। થોડુંક આપણે મિક્સ કરી લેવાનું। આપણું ઘી ગરમ થઈ ગયું છે, હવે આપણે જલેબી પાડી લઈશું। આવી રીતના પાડતો જવાનું ધીમે ધીમે। આવી રીતના બધી જ જલેબી આપણે પાડી લેશું। એને બીજી બાજુ આવી રીતના ફેરવી દેવાની। આને ધીમે તાપે થવા દેવાની। અને આપણે ડાયરેક્ટ ચાસણીમાં નાખતા જશું। આવી રીતના એ જ રીતના આપણે બીજી પણ પાડી લેશું। તમારે જેટલી સાઈઝની પાડવી હોય એટલી સાઈઝની તમે પાડી શકો, આપણે નાની નાની પાડીએ છીએ। હવે આપણે ચાસણીમાંથી જલેબીને કાઢી લેશું। તૈયાર છે આપણી જલેબી।